હવે પછી કાર્યક્રમનો જે બીજો અને જે ખરેખર કલાનો જે હિસ્સો છે, ફોર્માલિટી પૂરી થયા પછી એમાં આજે લાઈવ કેલિગ્રાફી શ્રી અચ્યુત પાલવ ઉપસ્થિત છે. રાજસ્થાની ફોક સિંગર્સનું પરફોર્મન્સ થવાનું છે, રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ગરબા થવાના છે અને ટ્રાઇબલ ડાન્સીસ થવાના છે. લગભગ 3 કલાકનો કાર્યક્રમ આપની રાહ જોઈ રહ્યો છે. ત્યારે અહીંયા જે હાજર છે એવા ભારતના જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના 3 કલાકારો મારી સામે મને દેખાઈ રહ્યા છે, તો એમની હું ઉપસ્થિતિની નોંધ લઉં છું. પદ્મભૂષણ શ્રી ગુલામ મોહમ્મદ શેખ, એમના સ્થાન પર ઊભા થવા માટે વિનંતી કરું છું. ગુલામ મોહમ્મદ શેખ, પદ્મભૂષણ શ્રી ગુલામ મોહમ્મદ શેખ, આંતરરાષ્ટ્રીય કક્ષાના ચિત્રકાર અને કવિ, આંતરરાષ્ટ્રીય કક્ષાના ફોટોગ્રાફર, વિશ્વભરમાં જેમની નામના છે એવા જ્યોતિ ભટ્ટ, જ્યોતિભાઈ ભટ્ટને વિનંતી કરું છું કે એમના સ્થાન પર ઊભા થાય. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. હિન્દી ભાષાના લેખક વિવેચક પ્રયાગ શુક્લ અહીંયા ઉપસ્થિત છે અને કલા સંગ્રાહક, કલા રસિક એવા શ્રી અનિલ રેલિયા અહીંયા ઉપસ્થિત છે. તો અનિલભાઈને વિનંતી કરું અહીંયા ઊભા થાય એમના સ્થાને, અને આપણે તાળીઓના જોરદાર ગડગડાટથી એમને વધાવી લઈએ. તો 3 કલાકનો રંગારંગ કાર્યક્રમ આપની રાહ જોઈ રહ્યો છે. ત્યારે રીતુબેનને હું વિનંતી કરું કે આગામી દિવસોમાં શું નજરાણું આપના માટે છે, આપ શેમાં ભાગ લઈ શકો છો, શેનો આનંદ માણી શકો છો, એની ટૂંકી માહિતી તમને આપે. થેન્ક યુ એવરીવન. મેરા નામ રીતુ શાહ હૈ, મેં ડિઝાઇનર હું નિફ્ટ ન્યૂ દિલ્હી સે. બેસિકલી યે જો કન્સેપ્ટ હૈ કાલા ઘોડા કા જો બોમ્બે મેં, હમ લોગોને સોચા કે જબ વહાં પર હો સકતા તો યહાં પર ક્યું નહીં. અભી સુરત બહોત મેચ્યોર હો ગયા હૈ ઓર હમ સબ આર્ટ્સ કો એપ્રિશિએટ કરને લગે હૈ, તો ઉસી કો હમ આગે બઢાતે હુએ હમને ઓલ ઓવર ઇન્ડિયા સે જીતને ભી અચ્છે અચ્છે કરેગા કલાકાર થે, આર્ટિસ્ટ થે, સબ આપકે લિયે યહાં પર હમ લોગ ઇકઠ્ઠે કરકે લાયે હૈ. યહાં પર હેન્ડીક્રાફ્ટ્સ કા જો સેક્શન હૈ વહાં પે 13 નેશનલ અવોર્ડીઝ ઓર સ્ટેટ અવોર્ડીઝ ગુજરાતી આમાં 13 ગુજરાત નેશનલ અવોર્ડીઝ અને 8-9 સ્ટેટ અવોર્ડીઝ છે. એમાં તમે વિચારશો તો ઝાડુના નેશનલ અવોર્ડી પર છે, જેને ખજૂરની ઝાડુ છે એ લોકો આર્ટિસ્ટિકલી બનાવે છે, હવે ઝાડુમાં એને નેશનલ અવોર્ડ મળેલું છે, અને વુડન કોમ્સમાં એને અવોર્ડ મળેલું છે. તો એવા એવા આર્ટિસ્ટ છે કે જો આપણે વિચારી નહીં શકીએ, અને એ લોકોમાં એ લોકોને નેશનલ અવોર્ડ પણ મળી જાય છે. તો એ વસ્તુ તમે બધા જોજો અને એપ્રિશિએટ કરજો. અને બીજા બધા તો થિયેટર છે, પરફોર્મિંગ આર્ટ્સ છે, એ બધું તો છે જ. એમાં અમારું મેઇન પર્પઝ શું હતું કે તમે જ્યારે તમે પાર્ટિસિપેટ કરશો ત્યારે તમને ખબર પડે કે કેટલી બધી મહેનત અને કેટલો બધો લેબર અને કેટલો બધો ક્રિએટિવિટી એમાં જાય છે. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, સ્પેશિયલી યંગર જનરેશનને, કે તમે જેટલા તમે ટાઈમ આમાં 4-5 દિવસ એમાં આપશો એટલો સારું રહેશે. ધન્યવાદ. કળા સંસ્કૃતિ એ કોઈ એકલ દોકલ માનવ કે માનવ સમૂહનું સર્જન નથી, પણ ઘણી નદીઓમાંથી મહાનદ ઊભો થાય તેમ અનેક કળાઓના સમન્વયમાંથી આ આપણા તાપી ઉત્સવના અલગ અલગ સ્વરૂપો સર્જાય, જે આપણે આવતા દિવસોમાં જોવાના છે. ભાઈ, એવું થયું કે આ સુંદર સાંજે જ્યારે SMC ચેમ્બર ઓફ કોમર્સ ને સુરતની કળા સંસ્થાઓ આ સુંદર કળા અને સંસ્કૃતિનું સમીકરણ માંડ્યું, તેમાં આપ સૌ કલા રસિક સુરતીઓની હાજરીથી પ્રેમ અને મિત્રતાનો દાખલો સાચો પડતો જણાયો. એક્ઝામની અંદર એક છોકરાના પેપરમાં એના પેપરમાંથી -10 દેખાયા અને નીચે કંઈક લખેલું હતું. બિચારા છોકરાને સમજણ નહીં પડી કે મને -10 શું કામ મળ્યા, ને આ ટીચરે નીચે રિમાર્ક શું લખી છે. બિચારો છોકરો તો ટીચર આગળ ગયો અને પૂછ્યું કે ટીચર, આ તમે નીચે લખ્યું છે શું, મને સમજાતું નહીં ને -10 શું કામ આપ્યા. તો પેલા ટીચરે કહ્યું, કેમ તને સમજણ નથી પડતી, આ -10 મેં એમ લખ્યું છે કે તારા અક્ષર સુધાર. હવે કેન યુ ઇમેજિન, જો ટીચરે લખ્યું હોય કે અક્ષર સુધાર અને ટીચરના જ અક્ષર ઉકળતા નહીં હોય તો ઇટ્સ અ પીટી. પણ આપણે કંઈક અહીંયા અલગ જ પ્રકારના અક્ષર જોવાના છીએ. વી આર ગોઈંગ ટુ એન્જોય કેલિગ્રાફી. હું શ્રી રાજશ્રી સ્માર્ટને વિનંતી કરીશ કે તેઓ શ્રી અચ્યુત પાલવનું ઇન્ટ્રોડક્શન કરે. શ્રી રાજશ્રી સ્માર્ટ.
હું રાજર્ષિ સ્માર્થ. આપણી સાથે આજે બહુ મોટા કેલિગ્રાફર શ્રી અચ્યુતભાઈ પાલવ, આપણે એમને સ્વાગત કરીએ છીએ. એમનું એ માત્ર મુંબઈના નહીં પણ ભારતના ખૂબ મોટા કેલિગ્રાફર છે, જેનો એક મહિના પહેલાં આપણે એક ડેમોન્સ્ટ્રેશન આજે જોયેલું હતું અને આજે આપણે સમગ્ર સ્ટેજ એમને આપીએ છીએ. શ્રી અચ્યુત પાલવ. અને આના પછી આપણે નિહાળીશું રાજસ્થાની ફોક સોંગ્સ. રાજસ્થાની ફોક સિંગર્સને વિનંતી કે તેઓ મંચની પાછળના ભાગમાં આવી જાય. ધન્યવાદ.
કેલિગ્રાફી એ શબ્દ કદાચ બધાને ખબર નહીં હોય. કેલિગ્રાફી, કેલી એટલે બ્યુટિફુલ અને ગ્રાફી એટલે રાઇટિંગ્સ. કેલિગ્રાફી, આ જે બ્યુટિફુલ રાઇટિંગ્સ, એની જે આખી ભાષા છે તે આપણા અચ્યુતભાઈએ બદલી છે. અને એટલા માટે જ કળાકારની ઓળખાણ હંમેશા કળા ઉપરથી જ થઈ શકે. અચ્યુતભાઈ,